હરિયમ બાળકો, ચાલો આપણે શું લખ્યું તું આગલા વિડીયોમાં, યાદ છે? તો જે ફોર જોકર, નોટમાં લખ્યું હતું ને આપણે જે ફોર જોકર, બરાબર. તો આજે આપણે શેમાં લખીશું? સ્વાપોથીમાં. એની ચોપડી છે ને તમારી પાસે, એ ચોપડીમાં આજે આપણે જે લખવાનો છે. ચલો રેડી. તમારે બુકમાં ખાના પાડેલા છે, નોટની જેમ લીટી દોરવાની જરૂર નથી. તો આપણે જે લખવા માટે પહેલા શું કર્યું હતું? ઉપર આડી લીટી, પછી વચ્ચે ઊભી લીટી, વચ્ચેથી, બરાબર. અને પછી વાદળી લીટી આવે એ પહેલા થોડું કામ પાડી દેવાનું, એટલે શું થઈ જાય? દાદાની લાકડી. આપણે એ રીતે લખવાનો છે, બરાબર. તો આજે ચોપડીમાં ફક્ત આ રીતે જશે, આડી લીટી નથી બુકમાં, બરાબર. પણ આપણે કરી દેવાની. હવે અહીંયા જુઓ, આ લાલ લીટી ઉપર આડી લીટી, વચ્ચેથી ઊભી લીટી, વાદળી લીટી સુધી લાવો, અને વાદળી લીટીને અડાડીને વાળી દો. થોડુંક જ ઉપર લઈ જવાનું છે, છેક અહીંયા વાદળી લીટી અડાડવાનું નથી. ચલો, જે પો જોકર, જોકર એટલે જોકર, જે પો જોકર, જોકર એટલે જોકર, જે પો જોકર, જ
જોબ પર એટલે જોબ પર જે પો જોબ પર જોબ કર એટલે જોબ કર જે પો જોબ પર જોબ કર એટલે જોબ કર જે પો જોબ કર જોબ કર એટલે જોબ કર જે પો જોબ કર જોબ કર એટલે જોબ કર જે પો જોબ કર જોબ કર એટલે જોબ કર જે પો જોબ કર જોબ કર એટલે જોબ કર જીપ 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 એટલે જીપ આ જે જીપ એટલે આપણે પેલી ચલાવવાની છે અને જ્યારે હું તમને આ ઝેડ પર જીપ કહું છું ને એ છે આપણે જે ચેન હોય ને એ અને આ જીપ એટલે આપણે જીપમાં વાહનમાં બેસીએ છીએ ને એ જીપ જે પો જીપ જીપ એટલે 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 જીપ જે પો જગ જગ એટલે જગ આ જગને પણ જે ફોર જગ જ કહેવાય જે ફોર જગ જગ એટલે જગ જે ફોર જગ જગ એટલે જગ જે પો જગ જગ એટલે જગ જે પો જગ જગ એટલે જગ બરાબર તો ચોપડીમાં બે પાનામાં જે લખેલો છે તો તમારે એ લખવાનું અને નીચે છે સ્પેલિંગ આપ્યા છે તો આપણે આજે જે આલ્ફાબેટ શીખીએ છીએ એના ઉપર બોર્ડ કરવાનું છે જ્યુસ પીવો છો ને
ઉપરના જે ઈ એલ વાય જે લી પછી જે એમ એમ જામ જામ ખાવ છો ચાલો તો આમાં આપણને જ્યાં જે દેખાય છે ત્યાં આપણે ગોળ કરવાનું છે. ચલો અહીંયા હવે જે ચાલી ગયા છે એ આલ્ફાબેટ ને તો તમે ઓળખશો જ. આ શું છે? ઈ. આપણે આ નથી શીખ્યા હતી બરાબર. આજે આપણે જે શીખ્યા છીએ તો આમાં જે ક્યાં છે? પહેલો જ છે બરાબર. તો આપણે આ જે ઉપર ગોળ કરીશું. ચલો અહીંયા છે જે, પછી આ છે એ અને આ છે આ. તો અહીંયા આપણે જે ક્યાં છે? પહેલો જ છે. તો આ જે ઉપર ગોળ. હવે અહીંયા તમે આ આઈ શીખ્યા, સી, આ ઈ, હજી આ નથી શીખ્યા, આ છે જે બરાબર. એટલે આજે આપણે ભલે તમે અંદર શીખી ગયા છો પણ જ્યારે જે દિવસે જે તમે પાનામાં લખ્યો હોય એ આલ્ફાબેટ યાદ રાખવાનું. એટલે આ છે જે. બે અહીંયા છે આ એ, આ ડબલ્યુ છે, એ હજી વાર છે આપણે બરાબર. આપણે ડબલ્યુ ફોર વોચ કહીએ છીએ ને એબીસીડીમાં. તો અહીંયા જે ક્યાં છે? ચલો પછી અહીંયા ક્યાં છે? આ ઈ છે, આ એલ ને વાય છે, પણ આ છે જે. તો આપણે જે ઉપર ગોળ કરીશું. હવે આ છે જે, આ એ, આ એમ છે, એમ ફોર મંકી કહીએ છીએ ને એ. તો આ એ ફોર એપલ. આપણું જે ફોર જોકર ક્યાં છે? બધામાં પહેલો જ છે ભાઈ જે. હવે નીચે છે આ ડબલ ઈ શીખી ગયા ને, આ ઈ, આમાં બે ઈ છે, આ પી ફોર પેરોટ છે, અને આ છે આપણો જે ફોર જોકર. આ છે આ જી ફોર ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. આ યુ છે, યુ ફોર અમ્બ્રેલા. અને આ છે જે એટલે જગ લખ્યું છે. આપણો જગ છે ને એ છે જગ, એટલે જગ. તો આ જે ઉપર ગોળ. તો આ રીતે ચોપડીમાં ગોળ કરી દેજો. હવે આજે આપણે બીજો છે ચાર. જો એ ફોર એપલ, એપલ એટલે સફરજન. જો અહીંયા શું છે? ઉગા બતાવે છે ને આમાં કે બી ફોર બલૂન. પેલા ચાર્ટમાં બી ફોર બોય હતું. પછી આપણે હું તમને આલ્ફાબેટ ના બતાવું છું તો એમાં બોલ છે ને, અને અહીંયા છે બલૂન. તો બી ફોર બલૂન, બલૂન એટલે ફુગ્ગો. પછી આ છે અહીંયા સી ફોર, આપણે કાર નું ચિત્ર પણ જોયું, કેટ એટલે બિલાડી પણ જોયું, અને અહીંયા છે કેપ. આ કેપ એટલે ટોપી છે.
એક પૌવા કે એક મમરો કે થોડી સેબ પણ જો ચોપડી પર પડશે કે નોટમાં તમારો એક દાણો પણ પડશે તો આખું પાનું તેલ વાળું થઈ જશે અને એક તેલ વાળું થાય તો બીજા ચાર નીચે તેલ વાળા થઈ જાય તો નોટ ચોપડી આપણી કેવી ગંદી દેખાય બરાબર એટલે નાસ્તો કરવો હોય તો કરી લેવાનો અને એ પછી જ હાથ ધોઈ દેવાના અને પછી લખવા બેસવાનું જો લખતા લખતા વચ્ચે નાસ્તો કરવાનું મન થાય તો નોટ બંધ કરી બાજુમાં મૂકી દેવાની નાસ્તો કરી લેવાનો પછી હાથ ધોઈ અને પછી લખવાનો સાથે સાથે લખતા લખતા પણ ખાવાનું રાખશો નહીં બરાબર કારણ કે તમે ખાશો તો મોઢેથી બોલશો નહીં અને આપણે એબીસીડી હોય કે શબ્દો હોય કે કક્કો હોય કઈ પણ હોય પણ જો બોલીશું નહીં તો આપણે વાંચીશું જ નહીં વાંસા કેમ ના આવશે એટલે મો ચાલુ રાખવાનું છે બોલવા માટે ખાવા માટે નહીં હેને તો આપણે બોલતા જઈશું અને લખતા જઈશું એમ તમે પણ થોડા જોકર જગ જીભ એ રીતે તમારે પણ બધા ચિત્રો યાદ રાખવાના છે ખ્યાલ આવ્યો હવે આપણે ક્યાં સુધી એબીસીડી શીખી ગયા કેટલા અક્ષર શીખ્યા જુઓ આ એ પછી બી પછી સી આ શું છે ડી એના પછી શું આવશે ઈ ઈ પછી એફ હવે એફ પછી જી ફોર બેક્સ હવે જી પછી એચ ફોર હોર્સ હોર્સ હાઉસ અને એચ પછી આપણે જે પહેલા કયો અલ્ફાબેટ શીખ્યા હતા ખાવાનું યાદ કરો હે આઈસ્ક્રીમ હે ને તો આઈ કયો અલ્ફાબેટ હતો આઈ ફોર આઈસ્ક્રીમ અને આઈ પછી કયો શીખ્યા આજે આપણે જે તો જે ફોર ચોકર કેટલા અલ્ફાબેટ આપણે શીખી ગયા 10 એટલે આટલા તો તમને સણક બોલતા આવડે જ એ બી સી ડી ઈ એ જી એચ આઈ આટલા તો સણક આવડે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે પછી જે પછી આપણે શું શીખીએ એની પાછળ પાછળ ઉમેરતા જવાનું એટલે આપણે છેલ્લે એમ કરતા કરતા સળંગ એવી સીડી આવી જશે બરાબર તો આપણા આ 10 આલ્ફાબેટ થઈ ગયા ચાલો આજે આપણે વારના નામ આવડી ગયા ભાઈ બધાને આવડી ગયા બોલ્યા હતા ઘરે ચલો રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર પછી ફરીથી પાછો રવિવાર સોમવાર એમ ફરીથી ચાલુ થઈ જાય એક અઠવાડિયું પૂરું થાય એટલે ફરી પાછું અઠવાડિયું શરૂ થાય એવી જ રીતે ગુજરાતી મહિનાના નામ કારતક માઘસર પોષ મોહા ફાગણ ચૈત્ર વૈશાખ
અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. તો આપણા શરીરના ભાગો યાદ છે? તો માથું, કાન, નાક, આંખ, કપાળ, ગમર, હોઠ, જીભ, દાંત, ડોક, ખભો, હાથ, કોણી, કાંડુ, આંગળીઓ, નખ, છાતી, પેટ, કમર, પગ, ઢીંચણ, પાની. બરાબર. આપણે શરીરના ભાગો તો આપણે આપણામાં જ જોઈ જોઈને યાદ કરતા જઈએ એટલે આપણે આવડી જાય. કાં તો પછી આપણી સામે કોઈ પણ બેઠેલું હોય તેના સામે જોઈએ કે એના બધું શું શું છે એમ આપણને આવડી જાય. હવે અંગ્રેજી મહિનાના નામ ખબર છે કયા હતા? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. બરાબર. આપણા અંગ્રેજી મહિનાના નામ છે. અરે આપણે આજે લખવાનું છે ખાલી જે, આ બધું તો તમારે મોઢે ખાલી બોલવાનું છે. બરાબર. ચલો બાય, હરિઓમ.